गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय स्वामी नारायण। तो आग प्रकाशनोनी अंदर बराबर वक्रीभवन विषय अभ्यास करिए छे, बराबर प्रकाशनो वक्रीभवन। तो एनी अंदर आपणे वक्रीभवनांकनो लास्ट लेक्चर में वक्रीभवनांकमां आनो अभ्यास करिए। तमारी परीक्षा काले जे रविवार एक्जाम छे एनी अंदर प्रकाशना परावर्तन विषय पूछाशे, एटले के आगळना जे 6 लेक्चर है, बराबर नवमो ने आगळना जे 6 लेक्चर है एमांथी परीक्षामां पूछाशे। तो वक्रीभवनांक एटले शुं, बराबर एना विषे आपणे अभ्यास कर्यो। तो के वक्रीभवनांक बे होय, एक सापेक्ष वक्रीभवनांक अने एक निरपेक्ष। निरपेक्ष वक्रीभवनांकनुं सूत्र हतुं के ईटा 2 1 बराबर शुं आवे, बराबर के माध्यममां प्रकाशनो वेग v1 / v2। ઉલટાઈ નાખો ઈટા 1 2 કરી નાખો તો શું આવશે? v2 માઇનસ v1। આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર આજે હતો એ નિરપેક્ષ વક્રીભવનાંક અને સાપેક્ષનું સૂત્ર ખાલી ઈટા બરાબર c/v, કોઈ પણ અહીંયા એમ એટલે માધ્યમ જે પણ, બરાબર તો આ બંને સૂત્ર એ નિરપેક્ષ ફરી બરાબર સાપેક્ષ માટેના હે, સાપેક્ષ વક્રીભવનાંક, અને આ જે હે એ નિરપેક્ષ માટે હે, નિરપેક્ષ વક્રીભવનાંક। આના ઉપરથી આપણે આગળ જોયું હતું કે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અભ્યાસ કરી કે ઉદાહરણ તરીકે કાચની વાત કરીએ, કાચ તો એનો ઈટા જી, બરાબર એટલે ઈટા એટલે વક્રીભવનાંક, વક્રીભવનાંકને શું કહેવાય? તો કે ઈટા, એની સંજ્ઞા, બરાબર વક્રીભવનાંક જી, જી એટલે કે ગ્લાસ, કાચનો વક્રીભવનાંક, બરાબર અહીંયા જ કીધું હતું એમ એટલે કોઈ પણ માધ્યમ હોય, એમ એટલે કાચ, બરાબર હોય હવા હોય પાણી હોય કેરોસીન હોય। તો સૂત્ર શું છે? c/v। સીની કિંમત કેટલી છે? કે શૂન્યાવકાશમાં પ્રકાશ જે ઝડપ છે, શૂન્યાવકાશની અંદર સૂર્યનો પ્રકાશ જે ગતિ કરે છે એની ઝડપ, એની ઝડપ કેટલી છે? તો કે 3×10⁸ અને માધ્યમમાં કોનો માધ્યમ? તો કે કાચના માધ્યમમાં જે કાચો એની અંદર સૂર્યનો પ્રકાશ પસાર થાય તો એ સૂર્યના પ્રકાશની ઝડપ કેટલી છે કાચની અંદર? તો આના કરતાં ઘટી જાય, કેટલી થઈ જાય? તો કે 2×10⁸, 10⁸ ઉડી જાય, 3×2 તો કેટલા આવશે? 1.5 અથવા 1.50। તો આ કાચનો વક્રીભવનાંક આવ્યો 1.50। આવો તમને કોષ્ટકમાં જુદા જુદા વક્રીભવનાંક આપેલા છે, તમારે યાદ રાખવાનું છે કે હવાનું વક્રીભવનાંક 1.003 એટલે કે 1, હવાનું કેટલું વક્રીભવનાંક છે? તો કે 1, બરાબર યાદ રાખવાનું છે। પાણીનું કેટલું છે? તો કે 1.33, બરાબર કેરોસીનનું કેટલું છે? તો કે 1.44, કાચનું કેટલું અહીંયા આપ્યું હતું? 1.50। તો આ જુદા જુદા એના વક્રીભવનાંક છે, બરાબર તો આ જે વક્રીભવનાંક છે એ એટલે કે પ્રકાશીય ઘટ માધ્યમ, બરાબર એની દર ઘનતા એ બંને સરખી હોય એવું જરૂરી નથી, બરાબર શું કહે છે? ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કેરોસીન અને પાણી આ બંનેની દર ઘનતાનો અભ્યાસ કરીએ, આ બંનેની શેનો અભ્યાસ કરીએ? દર ઘનતા, દર ઘનતા એટલે કે ઘનતા, ઘનતા કોને કહેવાય? કે દળના છેદમાં કદ, બરાબર દળના છેદમાં જે કદ આપેલી હોય એને શું કહીએ આપણે? ઘનતા। તો કેરોસીનની ઘનતા કેટલી છે? દળ ઘનતા 900 સમથિંગ કંઈક આપેલી છે, બરાબર જ્યારે પાણીની ઘનતા કેટલી છે? 1000 ઘનતા ઓછી છે, બરાબર કેરોસીનની દળ ઘનતા કેવી આપેલી છે? ઓછી આપેલી છે, કે અહીંયા કેરોસીનની જે દળ ઘનતા છે એ ઓછી છે જ્યારે પાણીની દર ઘનતા વધારે છે, કારણ કે કેરોસીનની 900 આસપાસ હોય, પાણીની કેટલી હોય? 1000 જેવી, બરાબર દર ઘનતા, બરાબર આ ઘનતા એટલે શું થાય? તો કે દરના છેદમાં કદ, બરાબર એની વાત છે। જ્યારે પ્રકાશીય ઘનતા, બરાબર પ્રકાશીય ઘનતા, બરાબર શું આપેલું હોય? પ્રકાશીય ઘનતા, દર ઘનતાની વાત થઈ, હવે પ્રકાશીય ઘનતા, પ્રકાશીય ઘનતા એટલે શું?
કે જે માધ્યમની અંદર પ્રકાશ જેટલા અંશે બરાબર વક્રીભૂત કરવાની જે એની ક્ષમતા હોય એ ક્ષમતાને શું કહેવાય કે પ્રકાશીય ઘનતા. તો આ જે પ્રકાશીય ઘનતા કહેવાય આને શું કહેવાય પ્રકાશીય ઘનતા. તો આમાં કોની વધારે છે પાણી અને કેરોસીનમાં? કેરોસીનની બરાબર, કેરોસીનની અહીંયા વધારે છે. આપણે અહીંયા લખશું કે કેરોસીનની બરાબર વધુ છે પાણી કરતાં. કેરોસીનની કેવી છે? વધુ. તો કેરોસીનની પ્રકાશીય ઘનતા વધુ છે પાણી કરતાં. પાણીની 1.33 છે, કેરોસીનની કેટલી છે? 1.44. સમજાય છે? તો કે દળ ઘનતા અને પ્રકાશીય ઘનતા આ બંને સમાન નથી, આ બંને વસ્તુ અલગ આપેલું છે. જે દળ ઘનતા અને પ્રકાશીય ઘનતા બંને સમાન નથી, બંને અલગ અલગ માપ આપેલા છે. આગળ જઈએ, આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે કે ઘટ માધ્યમ અને પાતળું માધ્યમ. ઘટ માધ્યમ અને પાતળું માધ્યમ, કોને ઘટ માધ્યમ કહેવાય અને કોને પાતળું માધ્યમ કહેવાય? બરાબર, માનો કે અહીંયા ઉદાહરણ તરીકે લઉં, બરાબર, ઉપર હવા છે, ઉપર શું છે? હવા છે. નીચે શું છે? તો કે આપણે કોઈ વસ્તુ લઈ લઈએ, કાચ. એટલે કે આ જે છે એ કાચ છે, નીચે શું છે? તો કે કાચ. ઉપર હવા છે, નીચે કાચ છે. સમજાય? ઉપર હવા, નીચે કાચ. તો અહીંયા પ્રકાશનું કિરણ આપાત થશે. હવામાંથી કાચની અંદર જેવું પ્રકાશનું કિરણ પસાર થશે એટલે શું થાય? તો કે જે લંબ પાસે બરાબર લંબ તરફ વાકવું વળશે. તો આની અંદર તમે જુઓ હવાનો વક્રી ભૂમિનાંક કેટલો છે? તો કે હવાનો વક્રી ભૂમિનાંક 1 છે. ઈટા કેટલો છે? 1. કાચનો કેટલો છે? તો કે 1.5 એટલે કે 1.50. તો કોનો વક્રી ભૂમિનાંક વધારે છે, હવા કે કાચ? તો આનો ખાલી 1 છે અને 1.5 એટલે કે દોઢ. બરાબર, તો કાચનો વક્રી ભૂમિનાંક વધારે છે. બરાબર, તો કાચને ઘટ માધ્યમ કહેવાય. કાચને શું કહેવાય? ઘટ માધ્યમ. બરાબર, જ્યારે હવાને શું કહેવાય? પાતળું માધ્યમ. હવાને શું કહેવાય? પાતળું માધ્યમ. એટલે કે જે બે માધ્યમની સાપેક્ષે વાત કરતા હોય તો બંનેના વક્રી ભૂમિનાંક લેવાના, બંનેનો વક્રી ભૂમિનાંક. જેનો વક્રી ભૂમિનાંક બરાબર, જેની પ્રકાશીય ઘનતા, આની પ્રકાશીય ઘનતા કેટલી છે? દોઢ, અને હવાની 1. સમજાય છે? તો કાચની પ્રકાશીય ઘનતા એટલે કે વક્રી ભૂમિનાંક વધારે છે. બરાબર, જેનો વધારે હોય તેને ઘટ માધ્યમ કહેવાય. શું કહેવાય? ને ઘટ માધ્યમ. શું કહેવાય? ઘટ માધ્યમ. જ્યારે એની સાપેક્ષે બરાબર જેનો વક્રી ભૂમિનાંક ઓછો હોય એને શું કહેવાય? પાતળું માધ્યમ કહે છે. એટલે કે પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે એની ઝડપમાં શું થાય? ઘટે. બરાબર, એની ઝડપ ઘટે. બરાબર, પાછું અહીંયાથી નીચે જશે બરાબર હવાની અંદર તો એની ઝડપમાં શું થાય? વધારો થશે. પાછું પાછા ઘટ માધ્યમમાંથી નીચે પાતળા માધ્યમમાં પ્રવેશ કરે તો એની ઝડપમાં વધારો થશે. સમજાય? આપને ખબર છે કે હવામાં હોય કાચમાં આવે તો ઝડપ ઘટી જાય. બરાબર, આપણે હવાની અંદર ચાલીએ અને પાણીમાં ચાલીએ તો ઝડપ શું થાય? ઘટી જાય. બરાબર, વળી પાછું એ હવામાં આવી જાય તો ઝડપમાં વધારો થાય. તો અહીંયા શું થાય કે જ્યારે એ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે એ લંબ તરફ વળે. આ જે લંબ આપેલો છે એની તરફ, બરાબર, લંબ તરફ એનું વક્રીભવન થાય. આપણે ફરીને અહીંયા દોરીએ કે ઉપર હવા, નીચે કાચ, એટલે કે ઉપર પાતળું માધ્યમ, નીચે શું છે? ઘટ માધ્યમ. તો પ્રકાશનું કિરણ જે છે આ એને લંબ દોરી તો સીધું જ આવવાના બદલે શું થશે? અંદરની તરફ એટલે કે લંબ તરફ વક્રીભવન થશે. શું થશે? તો કે લંબ તરફ વાકવું વળે. આથી ઉલટું લઈએ, ઉપર આપણે કાચ લઈએ, ઉપર કાચ એટલે કે ઘટ માધ્યમ લઈએ, બરાબર, નીચે હવા લઈએ એટલે કે પાતળું માધ્યમ લઈએ, તો શું થાય? તો કે ઘટમાંથી પ્રસાર થાય તો આને લંબ સાથે સીધું જ આવવાના બદલે શું થાય? લંબથી દૂર. બરાબર, લંબથી દૂર તરફ, સામેની તરફ. આ જે ડોટ વડે દર્શાવેલું એ લંબ તરફ વાકવું વળે અને આ જે લંબ છે એનાથી દૂર. બરાબર, તો અહીંયા શું આવશે કે લંબથી બરાબર દૂર તરફ
વાકુ વળ્યા, એટલે કે અહીંયા ઝડપમાં શું થાય, ઘટાડો થશે, અહીંયા પ્રકાશની ઝડપમાં વધારો થશે. બરાબર, આ બે વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ વાકુ વળે, એટલે કે એની ઝડપમાં ઘટાડો થાય, એની ઝડપ શું થાય તો કે ઘટે. જ્યારે ઉલટું, જ્યારે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે શું થાય તો કે લંબથી દૂર તરફ, જે દોઠે એથી દૂર તરફ વાકુ વળે, એટલે કે એની ઝડપમાં વધારો થાય. ઝડપમાં શું થાય તો કે વધારો, ઝડપ વધારો. તો શું કહે કે તમે જ્યારે ઘડિયાળ કે એવી કોઈ પણ વસ્તુ બરાબર રિપેરિંગ કરવા જાઓ ત્યારે એને ઘડિયાળના અતિ સૂક્ષ્મ ભાગને જોવા માટે અહીંયા એક કાચ વાપરશે. બરાબર, તે કાચ કેવો હશે, અથવા તમે ચશ્મા પહેરતા હોય તો તમારો ચશ્માનો કાચ પણ જોઈ લ્યો. બરાબર, જે આરપાર જોઈ શકાય, જે પારદર્શક હોય અને એની બે બાજુ વક્ર સપાટી હોય. બરાબર, તમે જોશો તો કે એ સમતળ સપાટી છે કે વક્ર સપાટી, આવો પ્રશ્ન થાય. બરાબર, એની અંદર પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય, તો એ જે વસ્તુ છે એને લેન્સ કહેવાય. બરાબર, તો લેન્સ એટલે શું, બરાબર, જે બિલોરી કાચ તમે જોયો હોય તો એનો પણ તમે ઉપયોગ કરો, એને પણ શું કહેવાય, લેન્સ કહેવાય. તો પ્રશ્ન એ થાય કે લેન્સ એટલે શું, લેન્સ કોને કહેવાય. બરાબર, તો એની વ્યાખ્યા કે એક અથવા બંને તરફ બરાબર વક્ર સપાટી જે પારદર્શક માધ્યમ વાળી હોય તેને શું કહેવાય, લેન્સ. આપણે એની વ્યાખ્યા લખી કે એક અથવા બંને વક્ર સપાટી, વક્ર સપાટી દ્વારા ઘેરાયેલા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. પારદર્શક માધ્યમને શું કહે, લેન્સ. બરાબર, આ લેન્સની વ્યાખ્યા થઈ. બરાબર, તો તમે જે બિલોરી કાચને જોયો હોય તો એ આ રીતે હોય, બરાબર, આ રીતે હોય, તો બંને બાજુ પારદર્શક હોય, આર પાર જોઈ શકો, સામેની વસ્તુ હોય તો પણ એ તમે જોઈ શકો, તો એની એક બાજુ અથવા બે બાજુ, ઘણી વખત એક બાજુ પણ હોય. બરાબર, એક બાજુ વક્ર સપાટી હોય, બીજી બાજુ સમતળ હોય, આમ સીધી હોય, એક બાજુ વક્ર સપાટી હોય, બીજી બાજુ આમ સીધી હોય, એટલે કે આ બાજુ સમતળ હોય અને આ બાજુ વક્ર હોય, અથવા બંને બાજુ આ બાજુ વક્ર હોય અથવા આ બાજુ બંને બાજુ વક્ર હોય. બરાબર, તો આવા ઉપયોગ થાય. તો શું કહે, એક અથવા બંને વક્ર સપાટી, આ કાં એક બાજુ વક્ર સપાટી હોય કાં બંને બાજુ વક્ર સપાટી હોય, તેના દ્વારા ઘેરાયેલા પારદર્શક, પારદર્શક એટલે કે આરપાર જોઈ શકાય તેવા તેવા માધ્યમને લેન્સ કહે છે. બરાબર, તો લેન્સમાં એક તરફ હોય, બે તરફ પણ હોઈ શકે, બંને તરફ. બરાબર, આનો ઉપયોગ નથી થતો, મોસ્ટ ઓફ આપણે ઉપરનો જે બંને તરફ હોય તેનો ઉપયોગ થાય. જો એ બંને તરફ વક્ર આકારે હોય તો એને શું કહેવાય, તો એને દ્વિ બહિર્ગોળ કહેવાય. તો એને શું કહેવાય, દ્વિ બહિર્ગોળ લેન્સ કહેવાય. બરાબર, એવી જ રીતે જો આ તરફ હોય, બરાબર, તો આને લેન્સ કહેવાય. આની પણ બંને તરફ વક્ર સપાટી છે, અંદરની તરફ છે આ. બરાબર, અંદરની તરફ અને આમાં પણ અંદરની તરફ, જ્યારે અહીંયા તો બંને તરફ વક્ર આપેલા છે, તો એને શું કહેવાય, તો એને દ્વિ અંતગોળ લેન્સ. આને શું કહેવાય, દ્વિ બહિર્ગોળ લેન્સ, આને દ્વિ અંતગોળ, કારણ કે બંને તરફ વક્ર સપાટી છે. જો એક તરફ વક્ર સપાટી ન હોય, ખાલી સીધો હોય, બરાબર, તો એને આપણે ખાલી અંતગોળ લેન્સ, પરંતુ અહીંયા દ્વિ શબ્દ આપણે નહીં વાપરી, ખાલી એને બહિર્ગોળ લેન્સ કહીશું. ખાલી શું કહીશું, બહિર્ગોળ લેન્સ. બરાબર, આ શબ્દ નહીં વાપરી, આને આપણે ખાલી બહિર્ગોળ લેન્સ કહીશું અને આને પણ ખાલી અંતગોળ લેન્સ કહીશું. એટલે કે લેન્સના બે પ્રકાર, બહિર્ગોળ લેન્સ અને અંતગોળ લેન્સ. લેન્સના કેટલા પ્રકાર, બે પ્રકાર છે, બહિર્ગોળ લેન્સ અને અંતગોળ લેન્સ. તો આપણે પહેલા બહિર્ગોળ લેન્સ વિશે અભ્યાસ કરીએ કે બહિર્ગોળ લેન્સ અથવા દ્વિ બહિર્ગોળ લેન્સ કયો, અથવા
अथवा डबल बहिर्गोल लेंस कियो। बाबा आ बदे एकज नाम है, खाली बहिर्गोल लेंस कियो, द्वि बहिर्गोल लेंस कियो अथवा डबल बहिर्गोल लेंस कियो। बराबर, तो एनी अंदर शू कहे तो कि आ जे लेंस आपेलो है एनी अंदर बन्ने बाजू वक्र सपाटी उपसेली होय। बराबर, एनी किनारी तमे जो तो पातरी होय ने વચ્ચેના ભાગમાં મધ્યમ ભાગ કેવો હોય જાડો હોય। तो आनी व्याख्या शू थशे एनी आपणे अहींया व्याख्या लखीए। बराबर, एने आपणे व्याख्या लखीए, जे लेंस नी बन्ने वक्र सपाटी, आ एक लेंस है, आ लेंस नी बन्ने वक्र सपाटी, एक आ तरफ नी वक्र सपाटी ने बीजी आ बन्ने वक्र सपाटी शू थाय बहानी तरफ उपसेली होय, बहानी तरफ उपसेली होय तो तेवा लेंस ने, बराबर, बहिर्गोल लेंस कहे छे। तो तेवा लेंस ने शू कहे है, बहिर्गोल लेंस। बराबर, एनी व्याख्या है आवरवी जोईए के जे लेंस नी बने वक्र सपाटी, जे लेंस नी बने वक्र सपाटी बहानी तरफ उपसेली होय तेने बहिर्गोल लेंस कहे छे। एना मध्यम में भाग केवो होय तो जाडो, मध्यम भाग जाडो होय। बराबर, सापेक्ष એની કિનારી એટલે કે ઉપરની, ઉપર જે હોય ઉપર બે બાજુ ઉપર નીચે એને શું કહેવાય, કિનારી। બરાબર, કિનારીની સાપેક્ષે મધ્યમ ભાગ કેવો હોય તો વચ્ચેના ભાગ જાડો હોય, એની કિનારીની સાપેક્ષે મધ્યમ ભાગ જાડો હોય। બરાબર, એવી જ રીતે આપણે જો બહિર્ગોળ લેન્સની વ્યાખ્યા જોવી, હવે અંતગોળ લેન્સ, અંતગોળ લેન્સ, બરાબર, અંતગોળ લેન્સ કયો અથવા એને તમે ડબલ અંતગોળ પણ કયો, તો એની વ્યાખ્યા આ બહાની તરફ હતું તો એની વ્યાખ્યા। બરાબર, પહેલા આપણે એને ડ્રો કરીએ તો આને શું કહેવાય, અંતગોળ લેન્સ। બરાબર, જેની અંદરની તરફ હોય, આની જેમ કે જે લેન્સની बन्ने वक्र सपाटी, जे लेंस नी बन्ने वक्र सपाटी अंदर नी तरफ, बराबर, ए शू आवशे बाहर नी तरफ नी, बराबर, शू आवशे अंदर नी तरफ, अहींया बाहर हतो एनी जगह अंदर नी तरफ, बराबर, अंदर नी तरफ वरेली होय, एटले के अंदर नी तरफ वरेली होय तो તે લેન્સને અંતગોળ લેન્સ કહે છે। બરાબર, અહીંયા બહારની તરફ ઉપસેલી હતી આ લેન્સ, બહારની તરફ, આ અંદરની તરફ, અહીંયાથી ક્યાં જાય તો કે અંદરની તરફ, બરાબર, આ અંદરની તરફ, બરાબર, આપેલી છે। અહીંયા મધ્યમ ભાગ કેવો હોય, વચ્ચેનો ભાગ પાતળો હોય, કિનારી જાડી હોય, અહીંયા મધ્યમ ભાગ કેવો હોય, બરાબર, મધ્યમ ભાગ પાતળો હોય, બરાબર, મધ્યમ ભાગ કેવો હોય, પાતળો હોય અહીંયા। ત્યાર પછી આની અંદર તમે જો કે સમાંતર પ્રકાશના કિરણ આપાત કરો, સમાંતર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત કરો, બરાબર, તો કોઈ એક બિંદુ એ કેન્દ્રિત થશે, અહીંયા શું થશે, એફ કેન્દ્રિત થશે, કોઈ એક બિંદુ એ કેન્દ્રિત થાય તો એને શું કહેવાય, તો એને અભિસારી, અભિસારી લેન્સ કહેવાય। બરાબર, કે પ્રકાશના સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય તો એને, એટલે કે અભિસરણ થાય તો એને અભિસારી લેન્સ કહેવાય। અને અહીંયા પ્રકાશના કિરણ આપાત કરો, બરાબર, તો ઉપર જશે અને નીચેથી આપાત કરો, નીચે, એટલે એને પાછળ વિકેન્દ્રિત કરવા પડે, આ બિંદુએ શું થશે, વિકેન્દ્રિત, તો વિકેન્દ્રિત કરો તો એને શું કહેવાય, તો કે અપસારી, અપસારી લેન્સ કહેવાય। બરાબર, આપણે અરીસાની અંદર પણ જોયું હતું કે અંતગોળ અરીસો કોને કહેવાય, બરાબર, અંતગોળ અરીસો કે જેની અંદરની તરફ વક્ર સપાટી હોય, બરાબર, એને અંતગોળ અરીસો કહેવાય।
અને અંતકોર અરીસાની અંદર શું હતું કે બધા કેન્દ્ર કેન્દ્રિત થાય, એટલે કે અંતકોર અરીસાને અભિસારી અરીસો કહેવાય. અહીંયા પણ આપણે એનો અભ્યાસ કર્યો હતો એ જ રીતે સેમ જ. આગળ જેમ આપણે અરીસાની અંદર કેટલાય બરાબર જુદા જુદા પદોની વ્યાખ્યા જોઈ એવી જ રીતે લેન્સની અંદર પણ જુદા જુદા અમુક પદોની વ્યાખ્યા. અહીંયા આપણે 7 શબ્દ જોયા હતા બરાબર, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, ધ્રુવ બરાબર, મુખ્ય અક્ષ, કેન્દ્ર લંબાઈ અને મુખ્ય કેન્દ્ર. જે આપણે 7 શબ્દનો અભ્યાસ કર્યો હતો એવા જ 7 શબ્દનો બરાબર અહીંયા અભ્યાસ કરવાનો છે. એટલે કે એ 7 પદોની આપણે વ્યાખ્યા લેવાની છે બરાબર. અંત એટલે કે અરીસાની અંદર આપણે જોયું હતું એ જ રીતે. તો અહીંયા શું કહ્યા બરાબર, આ બાજુ એની વ્યાખ્યા લઈશું બરાબર. પેલું વક્રતા કેન્દ્ર, વક્રતા કેન્દ્રની વ્યાખ્યા. તો આપણે જોઈએ કે આ જે બહિર્ગોળ લેન્સ આપેલો છે, એ શેનો બનેલો છે? તો એની બંને બાજુ વર્તુળ આકાર આવશે. જો એક વર્તુળ થશે આ બાજુ, એવી જ રીતે આ બાજુ પણ થશે. તો આ બે વર્તુળ આકારનો બનેલો હોય એક બહિર્ગોળ લેન્સ, બે વર્તુળ દ્વારા બનેલો હોય અને વર્તુળ હોય તો વર્તુળને કેન્દ્ર તો હોય. આ એક વર્તુળ છે તો આને કેન્દ્ર હોય અહીંયા C1 કહી, આ બીજો વર્તુળ છે તો એને પણ કેન્દ્ર હોય C2 કહીએ. સમજાય? જે લેન્સ આપેલો હોય તો લેન્સને બરાબર બે વર્તુળ આકારના બનેલા છે અને વર્તુળને શું હોય? કેન્દ્ર હોય. બરાબર, અરીસાની અંદર પણ આપણે જોયું હતું કે જે અરીસો ગોળા ગોળાકારનો બનેલો છે તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહીએ છે. એ અરીસા માટે વ્યાખ્યા હતી, એવી જ વ્યાખ્યા લેન્સ માટે કે લેન્સ બરાબર જે વક્ર સપાટીનો, લેન્સ જે વક્ર સપાટીનો બરાબર વક્ર સપાટીના ગોળાનો એક ભાગ છે બરાબર, એક ગોળ વર્તુળ આકાર બરાબર એનો એક ભાગ છે તો તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે બરાબર. કે જે બહિર્ગોળ લેન્સ આપેલો છે એ બે સપાટીનો બનેલો છે, એક આ બાજુ બરાબર આને એક સપાટી આપણે કહીએ પહેલી સપાટી, અને આને આપણે બીજી સપાટી કહીએ. આ બાજુ જે છે એને શું કહીશું? આ પહેલી સપાટી અને આ બીજી સપાટી, બે વક્ર આકારે બંને બાજુ સપાટી ઉપસેલી છે બરાબર. તો એ જે ગોળ આકાર જે પોળા ગોળાનો બનેલો છે, એટલે કે લેન્સ જે વક્ર સપાટીના ગોળાનો એક ભાગ છે, ગોળ આકારનો એક ભાગ છે અને એ ગોળ આકારના એક કેન્દ્ર હોય તો એ કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર કહેવાય. C1 અને C2 એને વક્રતા કેન્દ્ર, C1 અને C2 બરાબર, બંને બાજુ એક તરફ C1 બીજી તરફ C2. બીજી વ્યાખ્યા લઈએ બરાબર, મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષની વ્યાખ્યા. અરીસામાં પણ મુખ્ય અક્ષની વ્યાખ્યા આપેલી હતી, કોઈની યાદ છે? અરીસાની અંદર મુખ્ય અક્ષની વ્યાખ્યા શું આપેલી હતી બરાબર? કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર બરાબર વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને બરાબર, પી અને સીની વચ્ચે પસાર થતી જે રેખા હતી એને શું કહેવાય? મુખ્ય અક્ષ. યાદ કરો કે આ અંતગોળ અરીસો છે બરાબર, એમાં અહીંયા શું આવે? પી આવે. અહીંયા શું આવે? વક્રતા કેન્દ્ર સી. પી અને સીમાંથી પસાર જે સીધી રેખા થાય એને શું કહેવાય? મુખ્ય અક્ષ. તેના વ્યાખ્યા એવી જ વ્યાખ્યા પણ અહીંયા લેવાની છે. અહીંયા શું આવશે? કે C1 અને C2માંથી પસાર થતી, C1 અને C2માંથી પસાર થતી રેખાને શું કહેવાય? તો કે મુખ્ય અક્ષ. શું કહેવાય? મુખ્ય અક્ષ. તો વ્યાખ્યા લખશું, લેન્સના વક્રતા કેન્દ્ર C1 અને C2માંથી પસાર થતી
काल्पनिक रेखा ने मुख्य अक्ष कहे से बराबर। वक्रता केन्द्र सी वन और सी टू मे पसार थती एक सीधी काल्पनिक रेखा ने मुख्य अक्ष कहे से। त्यार पछी तीजी व्याख्या, प्रकाशीय केन्द्र, प्रकाशीय केन्द्र इंग्लिश में ने ऑप्टिकल कहवाय, ऑप्टिकल सेंटर, ऑप्टिकल सेंटर એટલે કે ઓ વચ્ચેનું, તો અહીંયા જે વચ્ચે કેન્દ્ર આવશે એને ઓ કહેવાય। શું કહેવાય? ઓ એટલે કે પ્રકાશીય કેન્દ્ર। અહીંયા પી હતું, અરીસામાં પી આવે, ધ્રુવ આવ્યા બરાબર। અરીસામાં શું આવશે કેન્દ્રમાં? પી બિંદુ, ધ્રુવ। અહીંયા પી નહીં આવે, અહીંયા ઓ આવશે, પ્રકાશીય કેન્દ્ર। શું આવશે? પ્રકાશીય કેન્દ્ર। તો પ્રકાશીય કેન્દ્રની વ્યાખ્યા શું થશે? કે લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા બરાબર, લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા અને લેન્સના મુખ્ય કેન્દ્રને પ્રકાશીય કેન્દ્ર ઓ કહે છે, એટલે કે ઓપ્ટિકલ સેન્ટર કહે। મુખ્ય અક્ષ ઉપર હોય અને આના વચ્ચે હોય, મધ્યમ ભાગમાં હોય, આ લેન્સના વચ્ચેના ભાગમાં, મધ્યમ એક્ઝેક્ટ બરાબર। એટલે બે વસ્તુ છે કે લેન્સના મુખ્ય અક્ષ પર હોય અને લેન્સના બરાબર મુખ્ય કેન્દ્ર બરાબર એટલે કે વચ્ચેના કેન્દ્ર પર આવેલું હોય, એવું મુખ્ય અક્ષ પર અને લેન્સના વચ્ચેના ભાગમાં એટલે કે મધ્ય કેન્દ્રમાં આવેલા હોય તેવા બિંદુને શું કહેવાય? તો કે પ્રકાશીય કેન્દ્ર ઓ કહે છે। શું કહેવાય? પ્રકાશીય કેન્દ્ર। ત્યાર પછી ચોથું વ્યાખ્યા આપેલું છે, લેન્સનું મુખ, લેન્સનું મુખ બરાબર। શું આપેલું છે? લેન્સનું મુખ। અરીસામાં શું હતું? દર્પણ મુખ હતું। અરીસામાં શું હતું? દર્પણ મુખ, કે અરીસો હોય બરાબર, તો આ જે એમ અને એન હતું એને શું કહેવાય? દર્પણ મુખ, કે વર્તુળાકાર ધારના વ્યાસને દર્પણ મુખ કહે છે। તો અહીંયા પણ આવશે એમ અને એન બરાબર। તો અહીંયા શું કહેવાય? કે લેન્સનું મુખ, આપણું મુખ, આપણો ચહેરો બરાબર, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી, એટલે કે ગોલીય લેન્સની, ગોલીય લેન્સ, લેન્સની વર્તુળકાર ધારના વ્યાસને લેન્સનું મુખ કહે છે બરાબર। આ જે વચ્ચેનો ભાગ છે આટલું માપ બરાબર, ગોલીય લેન્સના જે વર્તુળ આકાર આપેલા છે એ વર્તુળ આકારના વ્યાસને બરાબર, જે વ્યાસ આપેલો હોય ઉપરથી નીચેનું માપ, એ વ્યાસવાળા ભાગને શું કહેવાય? તો એનું લેન્સનું મુખ કહે છે। પાંચમું છે વક્રતા ત્રિજ્યા, સાવ સહેલું છે। પહેલું શું હતું? વક્રતા કેન્દ્ર, કેન્દ્રની જગ્યાએ શું મૂકી દેવાનું? ત્રિજ્યા। કેન્દ્ર કોને કહેવાય? તો કે વર્તુળ આકાર બિંદુ હોય એને કેન્દ્ર કહેવાય, અને અહીંયા સુધીનું માપ હોય એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય। સમજાય? કે આ વર્તુળ આપણે દોરીએ બરાબર, તો આ ઓ, તો એને શું કહેવાય? કેન્દ્ર કહેવાય, અને ઓ થી આ માપ છે એને શું કહેવાય? ત્રિજ્યા આર। આ જે માપ છે એને શું કહેવાય? ત્રિજ્યા। તો એવી જ રીતે અહીંયા જે ત્રિજ્યા શું થશે બરાબર, કે ઓ થી સી વન બરાબર, આજે સી વન સુધીનું માપ છે ક્યાંથી? ઓ થી, ઓ બિંદુથી સી વન સુધીનું જે માપ છે એને શું કહેવાય? એની ત્રિજ્યા આર વન, અને આ બાજુ ઓ થી સી ટુ બરાબર એનું માપ શું કહેવાય? ત્રિજ્યા આર ટુ। સમજાય? બે અલગ અલગ માપ છે, આજે છે આખું માપ અને શું કહેવાય? ત્રિજ્યા આર વન, અને સામેનું આ જે માપ છે એને શું કહેવાય? ત્રિજ્યા આર ટુ બરાબર। બંને બાજુ વક્રતા ત્રિજ્યા આવશે, આર વન ત્રિજ્યા અને આ જે માપ છે એને આર ટુ બરાબર। તો ઉપર જે વ્યાખ્યા છે એ જ વ્યાખ્યા આવશે બરાબર, કે લેન્સ જે વક્ર સપાટીનો, લેન્સ જે વક્ર સપાટીનો, વક્ર સપાટીના ગોળાનો એક ભાગ છે, તો તેની ત્રિજ્યાને લેન્સની વક્રતા ત્રિજ્યા કહે છે બરાબર। બંને આવશે આર વન અને
आर टू बे आवशे शुं आवशे आर वन अने आर टू जेम सी वन अने सी टू हतुं एवी रीते आर वन अने आर टू बे वक्रता त्रीजी आवशे तो समझाई गयुं आजे माप छे एने शुं कहेवाय वक्रता त्रीजिया एना पछी आ पेलुं छे छठी व्याख्या मुख्य केन्द्र मुख्य केन्द्र कोने कहेवाय बराबर तो एमां बे आवशे बहिर्गो लेंस माटे अने आपणे बीजुं दोरीए બરાબર આ અંતગોળ છે અંતગોળ લેન્સ ઉપર જે આપેલો છે એ બહિર્ગોળ લેન્સ છે બહિર્ગોળ લેન્સ તો અહીંયા પણ ઓ બિંદુ હોય આ મુખ્ય અક્ષ હોય બરાબર આ જે હોય એને શું કહેવાય તો કે મુખ્ય અક્ષ આ ઓ બિંદુ કહેવાય બરાબર અહીંયા પણ શું હોય તો કે સી વન હોય અહીંયા પણ શું હોય સી ટુ હોય અહીંયાથી આ જે માપ હોય એને શું કહેવાય તો કે આર વન કહેવાય અને અહીંયાથી આ જે માપ હોય એને શું કહેવાય આર ટુ બંને સરખું હોય બે બાજુ આ બંને સમાન હોય અને આ બંને પણ સમાન હોય એવી જ રીતે આ બંને સી વન અને સી ટુ એટલે કે ત્રીજિયા આર વન અને ત્રીજિયા આર ટુ સમાન હોય અહીંયા પણ ત્રીજિયા આર વન અને આર ટુ બંને કેવી હોય સમાન હોય એક સરખી હોય બરાબર ઓકે તો આની અંદર શું થશે અહીંયા હવે યાદ રાખવાનું છે મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ એફ વન અને એફ ટુ બે આવશે બરાબર તો શું કહે કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરતા બરાબર તો બહિર્ગોળ લેન્સમાં શું થશે તો કે નીચેની તરફ એનું વક્રીભવન થશે અને નીચેથી સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરતા એનું ઉપરની તરફ વક્રીભવન થશે જે બિંદુએ કેન્દ્રિત થાય એ બિંદુને બરાબર એફ ટુ મુખ્ય કેન્દ્ર કહે છે ખાસ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશ કિરણ આપાત કરતા બરાબર એક બિંદુએ કેન્દ્રિત થાય શું થાય કેન્દ્રિત થાય તો તે બિંદુને શું કહેવાય મુખ્ય કેન્દ્ર જ્યારે અંતગોળ લેન્સની અંદર સમાંતર પ્રકાશના કિરણ આપાત કરતા બરાબર અહીંયા શું થશે તો ઉપરની તરફ જશે અને અહીંયા તો કે નીચેની તરફ ગતિ કરશે તો એને પાછળ વિકેન્દ્રિત કરવા પડશે બંને કિરણને પાછળ વિકેન્દ્રિત કરવા પડે તો આ બિંદુ બરાબર એફ વન તો આને વિકેન્દ્રિત કરવા પડે શું કરવું પડે વિકેન્દ્રિત આ બિંદુને શું કરવું પડે વિકેન્દ્રિત અહીંયા કેન્દ્રિત થાય અહીંયા વિકેન્દ્રિત થાય તો એ બિંદુને શું કહેવાય તો કે મુખ્ય કેન્દ્ર કહે છે બંને બાજુ હોય અહીંયા એફ ટુ હોય તો એટલા જ અંતરે અહીંયા એફ વન હોય અહીંયા એફ વન હોય તો એટલા જ અંતરે અહીંયા શું હોય એફ ટુ હોય તો આની વ્યાખ્યા મુખ્ય કેન્દ્રની ફરી આપણે જોઈએ કે લેન્સની અંદર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત કરતા બહિર્ગોળ લેન્સમાં બરાબર કોઈ બિંદુએ કેન્દ્રિત થાય તો તેવા બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે અથવા અંતગોળ લેન્સમાં જે બિંદુએ વિકેન્દ્રિત થાય બરાબર વિકેન્દ્રિત થતો ભાસ થાય તો તેવા બિંદુને મુખ્ય અક્ષ કહે છે બંનેની અલગ અલગ વ્યાખ્યા આવશે બંને શું કરવાની અલગ વ્યાખ્યા અથવા એકી સાથે વ્યાખ્યા પણ બોલી શકાય કેવી રીતે જો સાંભળજો કે લેન્સની અંદર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત કરતા બહિર્ગોળ લેન્સમાં જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા અંતગોળ લેન્સમાં જે બિંદુએ વિકેન્દ્રિત થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે એફ વન અને એફ ટુ બરાબર અને સાતમી વ્યાખ્યા છે કેન્દ્ર લંબાઈ બરાબર સ્મોલ એફ વન તો ઓથીન એફ વન સુધીનું માપ અને સ્મોલ એફ ટુ એટલે કે ઓથીન કેપિટલ એફ ટુ સુધીનું માપ બરાબર સ્મોલ લીધા છે જો આપણે લઈએ ઓ થીન એફ વન આ જે માપ છે બરાબર એને શું કહેવાય એફ વન તો અહીંયા આપણે ડોટ લઈએ તો આ શું આવશે એફ વન શું આવશે એફ વન અને ઓ થીન એફ ટુ આટલું જે માપ લઈએ એને શું આવશે તો કે આને એફ ટુ એફ વન અને એફ ટુ
એવી જ રીતે અહીંયા ઓ થીન એફ, બરાબર, તો આ શું આવશે એફ વન, અને આ બાજુ જે આવશે એને શું કહેવાય એફ ટુ, બરાબર. કે ઓ અને એફ, ઓ એટલે તો કે પ્રકાશીય કેન્દ્ર અને એફ એટલે મુખ્ય કેન્દ્ર. પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. પ્રકાશીય કેન્દ્ર ઓ અને મુખ્ય કેન્દ્ર એફ, ઓ અને એફ, ઓ અને એફ વચ્ચેના અંતરને આ બાજુ લઈ શકાય, ઓ અને એફ વચ્ચેના અંતરને મુખ્ય કેન્દ્ર એફ વન અને એફ ટુ કહે છે, બરાબર. તો આ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા હતી, એટલે કેન્દ્ર લંબાઈની, સોરી કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા હતી. તો આ સાત શબ્દો છે, સાતની વ્યાખ્યા અને આ બાજુ એને દર્શાવતા આવરવું જોઈએ. આ એફ વન એટલે કે આ જે માપ છે આ એનું ડબલ માપ હોય, કેટલું માપ હોય ડબલ, આ સી વન છે એને ટુ એફ વન પણ કહી શકાય. સી વનને બીજું શું કહેવાય, ટુ એફ વન. શા માટે, કારણ કે એફ વન 5 સેન્ટીમીટર હોય તો આ 5 જ હોય, એટલે આખું માપ 10 થાય, એફ વન કરતાં શું થાય ડબલ થાય. એવી જ રીતે સામે સી ટુને ટુ એફ ટુ કહી શકાય. હવે આ એફ ટુ જે માપ હોય એના કરતાં આ માપ કેવું હોય, ડબલ હોય, બરાબર. કારણ કે એટલું સૂત્ર છે કે આર બરાબર ટુ એફ, આર બરાબર ટુ એફ. આ જે માપ છે વચ્ચેનું, બરાબર, એ એફ છે, એના કરતાં આર એટલે કે ત્રિજ્યા ડબલ હોય, એફ કરતાં આર ડબલ હોય, એફ કરતાં આરની કિંમત કેવી હોય ડબલ, બરાબર. તો અહીંયા સુધી રાખશું.